વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 નો દાખલા નંબર 1.2 દાખલા નંબર 6 પ્રથમ આપેલી રકમ જે વિદ્યાર્થી મિત્રો આઈને 2 થી મોટી હોય તેવી પાંચ સમય સંખ્યાઓ આપે લખવાની છે જો કારણ માઈનસ 2 છેદમાં કાઈ આપ્યું નથી મોટી 2 કે કઈ થાય તો કે 3 ના તો આપણે આની 1 થી મોટી રકમ ગોતું હોય એનાથી આનાથી તો સૌપ્રથમ આપણે શું કરવાનું મોટી સંખ્યા હોય તેવી સમય સંખ્યા આપણે શોધવાની છે તેવી સમય સંખ્યા આપણે લખવાની નીચે પ્રમાણે છે કઈ કઈ તો કે 3 ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 2 પછી તો કે માઇનસ 1 0 1 1 ના છેદમાં 2 ને 1 ના છેદમાં 3 આ રીતે મોટી સંખ્યા આવી જો આવી અસંખ્ય સંખ્યા આપણે મળે કઈ મળે અસંખ્ય એટલે મેં જે ટપ્પી ટપ્પી કરે ને અસંખ્ય સમય સંખ્યાઓ આપણે મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલા નંબર 6 તો કે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ દાખલા નંબર 7 નું 3 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 11 એ વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યા આપે લખવાની છે કેટલી લખવાની છે તો કે 10 પહેલા આપણે સંછેદી કરી લઈએ કેને કેના કે 3 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 11 ને સંછેદી અપૂર્ણાંક અપૂર્ણાંક બનાવવું પડશે બનાવવા પડશે પડે અહીંયા આપણે 10 સમય સંખ્યા કીધી કેટલી અહીંયા આપણે 10 સમય સંખ્યા કીધી કેટલી સમય સંખ્યા કીધી 10 સમય સંખ્યા શોધવાની છે શોધવાની હોય તો આપણે તફાવત 10 લેવો પડે કેટલો લેવો પડે તફાવત તો કે 10 થી વધારે હોવો જોઈએ વધારે હોય તે ધ્યાનમાં રાખ હોય તે ધ્યાનમાં રાખશું ધ્યાનમાં રાખીશું હવે આપણે જે જેના સંછેદી આપણે હલકા કરશું તમને ખ્યાલ આવી જાય આપણે નો વ્યવસ્થિત આપણે 10 નો ગાણો રાખશું એટલે તમને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો એક તો 3 ના છેદમાં 5 અને બીજી રકમ આપણે કઈ મળી 3 ના છેદમાં ત્યારે બે રકમ એક કરી દઉં તો બે ના છેદ આપણે હલકા કરવા તો આ 5 છેદ આપણને કેટલા વડે ગુણશું બે ના છેદ હલકા કરવા હોય મેં તમને પેલા જ કીધું 20 45 100 એનો ગાળો તમે મોટો ઉકમ રાખવાનો કહો કારણ કે આપણે 10 સમય સંખ્યા કીધી તારે આવશે 20 અહીંયા 20 60 છેદમાં 100 અહીંયા 100 આવ્યા ત્યારે આપણે 100 લેવા માટે કેટલા વડે ગુણવા પડે 25 વડે 25 તેરી 75 છેદમાં કે 100 કે આ બેની વચ્ચેની રકમ હવે આપણે ગોતવાની એની વચ્ચેની સમય સંખ્યા હવે આપણે લેશું કઈ કઈ આવી તો કે 60 ના છેદમાં 100 વિદ્યાર્થી મિત્રો અને 75 ના છેદમાં 100 ની વચ્ચેની વચ્ચેની સમય સંખ્યા હવે આપણે ગોતવાની છે વચ્ચેની સમય સંખ્યા આપણે શોધવાની છે કઈ કઈ આવશે તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કઈ હવે તમને એટલા ડાકા ગયા તમને ખ્યાલ આવી જ જાય આની વચ્ચે લા 1/6 ના છેદમાં 100 પછી 2/5 ના છેદમાં 100 3/8 ના છેદમાં 100 આ રીતે આપણે ક્યાં સુધી જોયો કે 5/6 ના છેદમાં 100 7/6 ના છેદમાં 100 6/6 ના છેદમાં 100 5/6 ના છેદમાં 100 69 છેદમાં 100 70 ના છેદમાં 100 71 ના છેદમાં 100 72 ના છેદમાં 73 ના છેદમાં અને એની વચ્ચે 74 છે જાણી વચ્ચેની રકમ આવી ગયા બેની વચ્ચેની જોઈ એમાંથી આપણે કેટલી લેવાની તો કે 10 લેવાની વિદ્યાર્થી મિત્રો આમ આમાંથી ગમે તે 10
समय संख्या पे ले सके, समय संख्या वो ले सका है, मतलब तुमने अनुभव हो जी तुम्हें 10 ले सको। विद्यार्थी मित्रों बच्चा विद्यार्थी ने समझा कि होइसे आ वीडियो ने शेयर करो, लाइक करो और आ चैनल ने सब्सक्राइब करो।